સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીજ ને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ અષ્ટમીના દિવસે પૃથ્વી પર થયો હતો, જેથી સમગ્ર ભારત વર્ષમાં આ દિવસને જન્માષ્ટમી તરીકે ભવ્ય ઉજવણી કરતા હોય છે. ડભોઈ પંથકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ભારે ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પંથકના દરેક મંદિરોમાં મટકીફોડ સહિત ભગવાનના પારણાના દર્શન કરવા રાત્રિના 12 વાગે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. ડભોઈમાં કૃષ્ણ જન્માષ્ટમી અને નોમના પારણાની ઉજવણી વૈષ્ણવ સંપ્રદાયની દ્વારકાધીશ હવેલી ઉપરાંત હિન્દુ ધર્મના તમામે તમામ મંદિરો, બદ્રીનારાયણ મંદિર, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, રામજી મંદિર, બાલાજી મંદિર, તમામ જગ્યાએ આ જન્માષ્ટમીના પર્વની ઉજવણી હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવી હતી. ને ડભોએ આખું ધર્મના રંગે રંગાયેલું આજે દેખાતું હતું. ઉપરાંત નોમના પારણાના દર્શન દ્વારકાધીશ હવેલીમાં આજરોજ રાખવામાં આવેલા, જેમાં ડભોઈના તમામ લોકો દર્શનાર્થે બહુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.